ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સીતારામ, કેમ છો? બતાય બતા. મોજે મોજ છે. તું કેમ? સહી કે ને પાખરે ગોડ. હેલો, ખાવા છે ને? ચા વાહરે કઈ હોય? બરોબર, પાખરી અને ચા. બહાર સંધ્યા મૂકવા ગયો ને એટલે બરોબર. બાકી હવે ઘરમાં ન લાગે, પણ હવે ટોપો પહેર્યો, વાળ વિખાઈ ગયો ને એટલે પહેરી રાખો. નાવા જાવ ત્યાં લઈ ગયો. છો કાઢીએ તો કેવું લાગે? ચોટી જાય ને. હા, હારા લાગી ગયા. મફલર ને મફલર લેવું છે. મફલર લઈ લઈએ. હવે સારી ફરમાઈશ. મારા પપ્પા ને છે મફલર કેટલા વર્ષથી પહેરતા નથી. પણ હું તો અહીં લઈ લઈશ. તારો પણ કહેજે અહીં મોકલી. જો કાલે કુકડી બનાવી હતી એની રેસીપી આ વિડીયોમાં મૂક્યું છે. તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હલવાની છે કે? હલવાની કાલે મૂકશું, કારણ કે વિડીયો પછી થોડો મોટો થઈ જાય ને એટલે. ટૂંકમાં અમારે આગળ પડી છે હલવાની રેસીપી. રેસીપી કાલે એક દિવસમાં મેં હલવો બનાવ્યો તો બપોર પછી ને સવારે માં કુકડી બનાવી પડી છે. ડબ્બો ભરેલો છે. આખો ડબ્બો ભરાઈ ગયો છે. અને તો આવી જઈએ સુરત ખાતે. કાલ રાત ના ખાય હવે એનો છે ને પેટ વધારે આમાંથી ભરશે. કઈ ઘટે જ નહીં. ખાવ પછી પૂછે એકદમ આમ ગળા મૂકો, મોઢા મૂકો, સીધી ઉતરી જ જાય એમ ગળા. પપ્પુજી ભૂંગળા ન આવતા આપડે એ ખાતા કેમ? આમ ખબર ન પડે, ખાધે જ રાખે. આમ કુકડી તેવી પોચી પોચી બની છે. થોડુંક આમ તો પોચું થાય વધારે એવું હોય. બધા પણ અત્યારે શિયાળો છે, ઘી ખાઈ લે પછી પાછું કઈ ખાય નહીં એટલે બધું ઘી નું પ્રમાણ પછી ઘટી જાય. થોડું માખણ ને ભાખણ ને બધું ખાતા હોય. બરોબર. વિવાનભાઈ અત્યારે ઉતા છે, હજી એનું કઈ નક્કી નથી, કારણ કે દવાખાને લઈ જવા અડધી રાત લગી ભાઈ જાગ્યા હતા. તમને ખબર હતી છે. મેં કીધું દવાખાને લઈ જવા, ના ના બે દિન મટી જાય. કેટલો અડધી રાત લાગી મને આ જાખમાં. હું પછી હું બહુ જાગું તો મને માથામાં દુખવા માંડે એવું થાય છે. ભાઈ રાતે ઉતાર લીધી. વૈભવ ભાઈ જાગી ગયા છે. અમારે વૈભવ વૈભવ હાલ બટે બોલો. વિવાન જાગ્યો? હું તો જી ઉયત રહે આખી રાત જાગ્યો છે. સીતારામ સીતારામ સીતારામ, તમને બધા જોઈ રહ્યા છે બ્લોગમાં, તો કઈ કેવું છે તમારે? તારે કઈ કેવું છે? નહી ભાગો ભાગો દોડો. ચાલો તારા બરોબર જોતા રહ્યો ને ચા પાણી પીતા રહ્યો. પી લેજો. હું કઈ અહીંયા બનાવવા આવવાનો નથી. તમે મારી વાટે રહેવાનું નથી. જો આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ હુખડી. એકવાર તો બનાવીને ખાઈ લીધી, પણ ત્યારે છે ને રેસીપી દેવાનો કઈ મેળ આવ્યો નતો. બરોબર. આજે બીજી વાર બનાવીએ છીએ. તમે લઈ હવે રેસીપી મૂકીએ. બરોબર. તો એની માટે આપણે છે ને ઘઉંનો લોટ છે, સેજ ભાખરીનો આવે ને એ ટાઈપનો ઘઉંનો લોટ, ટોપરું, ગુંદર, કાજુ બદામનો ભૂકો કરી નાખ્યો છે, અને ગોળ છે થોડો ઘટ્યો એટલે લીલો ખાવાનો નાખ્યો. બાકી ઓલો આપણે છે દેશી ગોળ આવે એ ગોળ, અને ઘી
આમાં ઘી ગરમ કરવા માટે મૂક્યું છે. ગુંદર એની માટે તળવાનું છે. પેલા ગુંદરને તળીને બરોબર, ગુંદર તળીને પછી આપણે લોટ શેકવા માટે મૂકશું. બરોબર, જો રેસીપી તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે ત્યારબાદ આપણે એક કઢાઈમાં ઘી લઈશું, જેટલી હુકડી કરવી હોય એટલું. બરાબર, ઘી લઈને ગરમ થાય એટલે આપણે એમાં લોટ નાખીને ધીમા તાપે એને શેકવાનો છે. બરાબર, ધીમા ધીમા તાપે, તે ફાસ્ટ નથી કરવાનો. ગેસ ન કર, આપણો લોટ સહેજ બળી જાય એની કરતાં ધીમે ધીમે જ શેકવાનો છે, તો સુગંધ આવે ત્યાં લગી આપણે એને શેકશું. અને ઘીનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, કારણ કે પછી આપણે એમાં બધું નાખવાનું હોય ને એટલે. જો લોટ શેકે છે એટલે એને નીચે ઉતારી લેવાનું. નીચે ઉતારીને આપણે એમાં પેલા તો ગોળ નાખી દઈશું. ફ્રેમ ગોળ નાખી બે મિનિટ હલાવી લઈએ. નીચે ઉતાર્યા પછી નાખવાનો ગોળ એટલે સુખડી એકદમ ઊંચી મસ્ત બનશે. ઘીનું પ્રમાણ વધારે નાખવાનું, કારણ કે હજી ગોળ આવે, ટોપરું એવું બધું આવે એટલે એ જો બધું ઘી ખવાઈ જાય. બરાબર, હવે એમાં આપણે કાજુ બદામ, પછી આ ટોપરું અને ગુંદર બધું નાખી હવે ચલાવી નાખવાનું છે. બધું નાખીએ એટલે પેલા બધા એનું એક આરવાર ઘી નાખવાનું હોય એટલે થોડું ઘીનું પ્રમાણ વધારે રાખવું. નકર બધું વાંદા લાડવા વાળા હોય તો લાડવા વાળે, બટકા કરવા હોય તો બટકા. આમાં સ્વીટનો પાવડર, આપણે સ્વીટ પછી પીપરી મોર એવું બધું નાખવું હોય તો એ પણ નાખીએ. કંઈ એવું અમે એવું નથી જોતું કોઈને સ્વાદ એટલે મેં કાંઈ નાખ્યું નથી. બરાબર,